ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા પહેલા રૂટમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. અમદાવાદના મેયરે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ જોડાયા. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોએ રૂટનું નિરીક્ષણ કર્યું. જમાલપુર મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી 7મી જુલાઈએ રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા રૂટમાં આવતા અતિભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે, તો વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે તો ભયજનક મકાનો પાસે હોમગાર્ડના જવાન તૈનાત કરવામાં આવશે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાનાર છે ત્યારે સમગ્ર રૂટનું જે છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર તંત્ર જે છે તે હાલ સમગ્ર રૂટનું ચેકિંગ જે છે તે કરી રહ્યું છે. અમદાવાદના મેયર જે છે પ્રતિભાબેન જૈન, તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ હોદ્દેદારો જે છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર રૂટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે મેયર છે, તેમની સાથે વાત કરું. મેડમ, શું કહેજો, કયા પ્રકારની તૈયારીઓ આજે રૂટની વ્યવસ્થામાં? તમામ આમ તો રોડ રિસરફેસિંગ હોય કે વૃક્ષોની ટ્રીમિંગ હોય કે મેડિકલ સેવા હોય કે પાણી હોય કે લાઇટ હોય, તમામ પોલીસ તંત્ર દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. પણ જ્યાં ત્યાં અમને રૂટમાં અમે નિરીક્ષણમાં નીકળ્યા છીએ એટલે જ્યાં ત્યાં અમે કમી દેખાશે ત્યાં તંત્રને, આમ તો વૃક્ષોની ટ્રીમિંગ થઈ છે પણ ક્યાંય અધૂરી દેખાઈ આવી છે, સૂચના આપી છે. અને આ દિવસે તમામ આ રૂટના અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રાખવામાં આવશે એવી સૂચના આપી. કેટલા ભયજનક મકાનો જોવા મળ્યા? ભયજનક મકાનોમાં આમ તો કહીએ તો 160 જેટલા ભયજનક મકાનો આવ્યા છે સામે. એમના માટે 447ને નોટિસ બજાવવામાં આવી છે અને ઘણા બધા મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. અનેક મકાનો જે છે તે ઉતારી દેવામાં આવ્યા છે. હાલ મેયર જે છે તે સમગ્ર રૂટનું ચેકિંગ કરી રહ્યા છે અને વૃક્ષોનું પણ ટ્રીમિંગ કરાયું છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે ત્યારે સમગ્ર રૂટનું જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી છે મહેન્દ્રભાઈ ઝા, તે પણ અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપરાંત સમગ્ર જે હોદ્દેદારો છે તેઓ પણ આ સમગ્ર રૂટમાં જોડાયા છે. ખાસ કરીને આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે. હાલ જે રૂટ જે છે તે રાયપુર ચકલા જે છે તે પહોંચ્યો છે. ચકલેશ્વર મહાદેવ ખાતે પણ નું નિરીક્ષણ જે છે કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે ભયજનક મકાનો હતા તેને ઉતારી લેવામાં આવ્યા છે. સાથે સાથે જે વૃક્ષો છે તેનું પણ ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. એટલે તમામ તૈયારીઓ જે છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ટ્રસ્ટી સાથે આપણે વાત કરશું, સ્ટેન્ડિંગ કમિટી સાથે વાત કરશું, જાણશું કે કયા પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે, કે જે રીતે રથયાત્રા જે છે યોજાઈ રહી છે તેને લઈને ખાસ કરીને રૂટનું જે છે તે પણ નિરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે. 16 કિલોમીટર જેટલી જે રથયાત્રા જે છે તે યોજાતી હોય છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે કઈ રીતે તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર જે રૂટ છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે. સરજી, કયા પ્રકારની તૈયારીઓ? સમગ્ર રૂટનું આજ મેયરશ્રીની અધ્યક્ષતામાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જર્જરિત મકાન હોય, રોડ પેચવર્ક કરવાનું કંઈ બાકી હોય, તદુપરાંત ટ્રીમિંગ કરવાનું હોય, તમામ બાબતોનું નિરીક્ષણ હાલમાં થઈ રહ્યું છે. રથયાત્રાનો અંતિમ રોપ અપાઈ રહ્યું છે. તદુપરાંત કેબલના જે વાયરો છે, રથની ઊંચાઈ 70 મીટર જેટલી છે, એનાથી વધારે 2 મીટર સુધી હાઇટ રાખી કોઈ કેબલ પણ ના નડે એ રીતે સમગ્ર રથયાત્રા સંપન્ન થાય તે માટેના આજના આયોજનના ભાગરૂપે માન્ય મેયરશ્રીની ટ્રસ્ટીઓની અધ્યક્ષતામાં આજે રૂટનું નિરીક્ષણ થઈ રહ્યું છે. ગત વખતે જે બિલ્ડિંગ ધરાશા થઈ હતી એની કયા પ્રકારની કાળજી છે? વૃક્ષો જે છે ત્યાં કયામાં કયા પ્રકારનું ટ્રીમિંગ કરાઈ રહ્યું? જે જર્જરિત મકાન ગઈ વખતે ઘટના બની હતી એવી આ વખતે થાય ના એ માટે ત્યાં આગળ હોમગાર્ડના જવાન અથવા તો પોલીસના સિક્યોરિટી હાજર રહેશે. પરિણામે આવા ભાગ ઉપર વધારે લોકો જમા ના થાય, ભેગા ના થાય અને કોઈ ઘટના ન બને, જર્જરિત મકાનની યાદી પણ એ ત્યાં આગળ લગાવી દેવામાં આવી છે. અને રથયાત્રા સંપૂર્ણ સંપન્ન પસાર થાય તે આયોજનના ભાગરૂપે આજ મેયરશ્રીની અધ્યક્ષતામાં રાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. માતા દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તેમણે કહ્યું છે કે તમામ જે છે રૂટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ભયજનક મકાનો છે ત્યાં પણ હોમગાર્ડનો જાપ્તો રાખવામાં આવ્યો છે જેથી કરીને વધારે પ્રમાણમાં લોકો જે છે તેના ઉપર ન ચડે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ.